सदगुरु भगवान नीद। आपड़ा दरेकना जीवन में एक अज्ञान अवस्था होती रही। अज्ञान सेनु से स्वरूप नु आपड़ो पोता पद नु नीज पद नु आपड़े जने आपने आपने आपड़े कही सी आपने जे आपड़े कही सी ये आपड़े आपड़ा स्वरूप ने नहीं कहता। आपड़े आपड़ा देह ने आपड़े कही आ एक अज्ञान दिशा से એટલે ઘડીએ ઘડીએ આ વાત કરવી પડે તો દરેકને એવું લાગે કે આ એકની એક જ વાત હોય, પણ વાત બીજી કરવા જેવી કાંઈ છે નહીં। એક સ્વરૂપના જ્ઞાન સિવાય બીજી વાત છે ને બીજી મિથ્યા બકવાસ છે, નહીંતર વાતોની કોઈ તાણ નથી। આ લોકભોગ્ય વાતો એવી છે કે દાખલા તરીકે નવઘણનું કટક છેડ્યું જાહલની વારે અને માતા વરૂડી એને સહાય થયા અને એને આશરે ગયા અને નવઘણ માતાજીને પગે લાગ્યો અને માતાજીએ ના પાડી કે હા બાપ નવઘણ હા રાનું માથું નીસું ન હોય એમ કરી એણે હાથ લાંબા કર્યા અને નવગણના ઓવારણા લીધા। હવે પ્રકૃતિમાં કોઈ આવો નિયમ જ નથી કે આપણા જે હાથ હોય એમાંથી વધે લાંબા થાય, છતાંય પછી માં વરૂડીએ કીધું કે તમારે બધાને અહીંયા લશ્કરને પ્રસાદી લઈને જવાનું છે। ત્યારે નવગણે કીધું કે માં કટક બહુ જાવ ભલે ગમે તેટલું હોય। માતાજીએ વડલાનો પાંદલા દાળ પકડી આમ ખેલા કોના વાસણ વડલામાંથી પીડ્યા અને બધાને જેવું જેવું શીતું હોય એવું ભોજન આવી જાય। હવે આવી આવી લોકભોગ્ય વાત છે એવી વાતોની કોઈ તાણે જ નથી, પણ એમાં આપણું અને સાંભળનારનું કલ્યાણ નથી। કલ્યાણ થાય એવી વાત છે એ એક સ્વરૂપની જ વાત છે, સ્વરૂપના જ્ઞાનની જ વાત છે, પરમ તત્વની વાત છે, બ્રહ્મ તત્વની વાત છે। એ વાત જેમ છે એમ યથાર્થ જો સમજાય અને જીવનમાં ઉતરે તો અજ્ઞાન દિશા જાય, નહીતર આપણી એકની વાત નથી, આખા જગતની આખી દુનિયાની આ વાત છે કે અજ્ઞાન દિશામાં આપણો સમય વિતિત થાય છે। એટલે એક પ્રભાતીના રાગમાં એક પદ છે એમાં કીધું છે, અજ્ઞાનમાં અટવાણી દુનિયા, અજ્ઞાનમાં અટવાણી દુનિયા, સાર સ્વરૂપનો સમજ્યા વિના, અજ્ઞાનમાં અટવાણી દુનિયા, આ સુખી કામા કરે સાધના, જપ તલ્પ તીરાથ જોગની, તૃપ્તિ થાય નહીં જીવને તેથી, ભાંગે નહીં ભૂખ એને ભોગની, અજ્ઞાનમાં અટવાણી દુનિયા। દરેક જીવ સુખી થવા માટે કઈ પ્રકારની સાધના કરે, કોઈ જપ કરે, એટલે કોઈ પણ દેવી હોય, કોઈ પણ દેવતા હોય, કોઈ પણ પરમાત્મા હોય એની એનો જપ કરે એટલે એની માળા પહેરવે, પછી કોઈ તપ કરે, તપ એને કહેવાય કે પલોઠી વાળી એક આસને બેસી જાય, આખું વીંટી રાખે અને હાવ મન આવું તપ કરે એવું આસન જમાવી બેસી જાય, કોઈ એક પગે તપ કરે એક પગ ઉપર ઊભીને, કોઈ નિર્જળા જીવન વિતાવે, અન્ન તો ન લે પણ જળે ન લે આવું તપ કરે, કોઈ પંચ ધૂણી તાપે ચારે બાજુ
કોઈ લાકડા નો અગર તો ચાણા નો ભઠ્ઠો કરે ચારે બાજુ ચારે દિશામાં અને વચ્ચે બેસે. આવું આવું આકડું તપ કરે, કોઈ ઊંધે મસ્તકે પોતા આ શરીર ને દેહ નું દમન કરે, પછી કોઈ તીરથ કરીને એક તપ કરે, કોઈ પણ દેવસ્થાન હોય, કોઈ પણ મંદિર હોય, કોઈ પણ આશ્રમ હોય, કોઈ પણ જગ્યા હોય, બધી જગ્યાએ તીરથ કરે, પછી યોગ કરે. આવા સુખી થવા માટે અનેક પ્રકારની સાધના કરે, પણ ઈ સુખ છે ને ઈ વિનાશી સુખ છે, અવિનાશી સુખ નથી, આત્માનું સુખ નથી. આત્માને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ અમર થવાનો માર્ગ નથી, જ્ઞાન સિવાય કોઈની મુક્તિ નથી, જ્ઞાન સિવાય કર્મના બીજ બળતા નથી. જ્ઞાન થી કર્મનો ગંજ બળે ને કર્મના ગંજ બળે ત્યારે જન્મ મરણ ટળે, અને ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય. અને બીજું, આ સંસારનું ગમે એટલી સુખની પ્રાપ્તિ થશે પણ એમાં તૃપ્તિ નહીં થાય, કારણ કે એ અતૃપ્ત છે, એ વિનાશી સુખ છે. આજે આવે આ વિશે સુખ આપે, એ વિશે કાલે પાછો દુઃખી આપે, એટલે બીજો વિષય પ્રાપ્ત કરવાનું મન થાય. એટલે આમાં જીવને કોઈ તૃપ્તિ થતી નથી અને એની ભૂખ કોઈ ભાંગતી નથી, કારણ કે આ ભોગ ભોગવાની ભૂખ છે ને એ કોઈ બી કોઈની ભાંગી નથી અને ભાંગશે નહીં. આ પોતા પદને પામે નહીં ને મિથ્યા ને કહે મારું મારું પ્રકૃતિ ની આશે પડો જણ તલવાર નથી એમાં કઈ તારો અજ્ઞાન માં અટવાની દુનિયા. આવા અનેક પ્રકારના આપણા જીવનમાં અજ્ઞાનતા છે, કારણ કે પોતાનું પોતા પદ છે, પોતાનું સ્વરૂપ છે એ પોતે પામે નહીં, અને જે મિથ્યા છે, જે હકીકતમાં છે જ નહીં એવું જે મિથ્યા વસ્તુ છે એને આપણે મારું મારું કહીએ. દાખલા તરીકે કે આ ખેતર છે, આ જમીન છે, આ મકાન છે, આ પ્રોપર્ટી છે એને મારું મારું કરી, પછી આ દીકરા છે, દીકરાને આપણે કઈક મારો દીકરો મારો દીકરો મારી પત્ની મારી પત્ની. હવે એ મારું મારું એને કહીએ છીએ પણ એમાં આપણી ઊંડાણ ભરી સમજણ નથી. દાખલા તરીકે આ દેહ છે, દેહ ને આપણે એમ કહીએ કે મારો દેહ છે, આ પગ મારો છે, આ હાથ મારો છે, આ માથું મારું છે, આ પેટ મારું છે. જો આ બધું જો આપણું જ હોય, દેહ જો આપણો હોય તો આપણે કે એમ તો કરવો જોઈએ ને. આપણો જો દેહ હોય તો આપણે કઈક આ માથું મારું, તો આ માથું જો આપણું હોય તો આ આંખ છે, આ કાન છે એ જવાનો જ હોય ને. આ કાન સાંભળતા બંધ થઈ જાય શું કામ થઈ જાય, જો આપણા હોય તો આપણું કેવું ન કરે, વાળ ધોળા શું કામ થઈ જાય. આપણા જો વાળ હોય તો આપણે કે એમ કરવું છે, ભાઈ વાળનો કલર કાળો જ રહેજે સફેદ થતો નહીં શું કામ થઈ જાય. આ દાંત જો આપણા હોય તો વૈયા શું કામ જાય, કાન આપણા હોય તો વૈયા શું કામ જાય, આંખ જો આપણી હોય તો હુસતું બંધ શું કામ થઈ જાય. જો આ દેહ જ આપણો ન હોય તો દીકરો આપણો ક્યાંથી હોય તો વિચાર તો કરો. આ જો દેહ જ આપણો ન હોય તો આ દીકરો ક્યાંથી. એટલા માટે સાદી ભાષામાં સંતો આપણને સાન કરી ગયા, કેવી કરી ગયા, કોઈ કોઈ નું નથી રે, કોઈ કોઈ નું નથી રે, એલા ના હાક ના મરો બધાય મથી મથી રે, કોઈ કોઈ નું નથી રે. હવે આ શબ્દો કેટલા ઊંચ કોટીના અને આપણી જીવનની અંદર સમજણતા દ્રઢ કરાવી દે એવા શબ્દો છે, પણ આપણને એ બાબત આપણો લક્ષણ નથી, એ બાબત આપણું જ્ઞાન નથી. આપણે સાંભળવા પૂરતી સાંભળવી, એનું એનું આચરણ આપણા જીવનમાં નથી, નહીતર ખબર જ છે કોઈ કોઈનું નથી. આ આપણે મથામણ જે કર્યા રહીએ, જે મથી રહ્યા એ બધો મિથ્યા ખોટે ખોટી મથામણ છે.
એટલે મથામણ છોડી નથી દેવાની, બધું કરવાનું છે, દીકરાને મહારાજ ગણવાના છે, રાખવાનું છે, પણ જે સ્વીકાર જે કર્યો છે આપણે, જે સ્વીકાર કર્યો છે અતિ અજ્ઞાન દિશામાં જે સ્વીકાર છો, એ સ્વીકાર છૂટી જવો જોઈએ. કેવી રીતે? કે દાખલા તરીકે કોઈ પરદેશી વ્યક્તિ આવીને આપણે ઘરે રાત રોકાણો હોય અને આપણા ઘરમાં કાંઈ પણ નુકસાન થાય, કાંઈ પણ ઓલું થાય, તો એને કાંઈ અસર ન થાય. હા, હોય આપણે ઘરે રહેતો હોય, અહીંયા આખી રાત અહીંયા રોકાય, ખાય પીવે ભેગો રહે, પણ એને આપણને જે આપણા ઘરે જે કાંઈ બનાવ બને ને જે આપણને અસર થાય, એવી અસર એને થતી નથી. એવું જયારે આપણું રહેવું, એવું જયારે આપણી સ્થિતિ, એવું આપણું રહેણાંક જયારે થઈ જાય, ત્યારે આ વાત શક્ય બને કે પોતે ભલે મારું મારું કરે પણ પોતાની સ્વરૂપ સ્થિતિમાં પોતે મસ્ત છે. એટલે આ બધી કોલોડન છે એ પ્રકૃતિની છે, એ આપણું એમાં કાંઈ છે, તલ ભારે નથી. એટલે સિકંદરે કીધું હતું, સિકંદર જયારે જગત આખી દુનિયાને જીતીને આવ્યો ને, એક રાજ બાકી જોયું, સહેલું રાજ જીતવા ગયો અને જીતીને આવ્યો ને, દુનિયા આખીમાં ડંકો વાગી ગયો સિકંદર નો, અને ગામો ગામમાં ધજા પતાકડા અણગારાઈ ગયા, અને આનંદ મંગલ ગલાલ અબીલ નું એવું ઉડતું હતું ને, બધા હરખ માં હતા. એવા હરખ જોતો જોતો આ દુનિયાની પબ્લિક ના ઉત્સાહ ને જોતો 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 પોતાના ગામમાં આવ્યો અને પોતાને ઘરે ગયો, અને દિલ્હીમાં જયારે પોતાનો ઘોડો ગયો, ત્યારે એની મા ઓટાની કોરે બેઠી હતી, અને એક તારી મગ્ન સ્વરૂપમાં એક વિચારમાં એ બેઠા હતા એનામાં. ત્યારે સિકંદરે એની માને કીધું કે એ માં, તારો સિકંદર આખી દુનિયાને જીતીને આવ્યો અને આખી દુનિયાને હરખ છે મળી, તને કઈ હરખ નથી થતો? ત્યારે એની માએ જવાબ આપ્યો હતો કે બેટા, મારો સિકંદર હારીને આવ્યો. ત્યારે સિકંદરે કીધું કે શું તમે વાત કરો છો માં, હું જીતીને આવ્યો? કે નહીં બેટા, તું હારીને આવ્યો. તો કે એનું એનો એનો ભાવાર્થ એનું એનું હું તમારું કહેવાનું છે, મને સમજાવો કે તે તને નથી જીત્યો. જો તું તને જીતી લે ને તો બધું જીતેલું છે, નહીં આ બધું તારું હારેલું છે. એટલે સિકંદરે કીધું છું કે હું જયારે જાઉં ત્યારે જનાજામાં મારા હાથ બે ખુલ્લા રાખજો, એટલે સમાજને દુનિયાને જગતને ખબર કરે પડે કે કાંઈ આપણું નથી, તલ ભારે ભેગું આવવાનું નથી. એટલે આ બધી પ્રકૃતિની પ્રવર્ધન છે, તલ ભારે આપણું કાંઈ છે નહીં. આવી અજ્ઞાન દિશા જો મટે તો આ સ્વરૂપનો સાર સમજાય. કામ ક્રોધ ને લોભ મોથી મદમસર મારે મરતા, ભૂત ભવિષ્ય ને રાખે ભીતરમાં, વર્તમાને વર્તમાનને વિસરતા. અજ્ઞાન માયાની દુનિયા, આપણા જીવનમાં કઈ પ્રકારની કામના છે એટલે ઈચ્છા છે, એટલે એને કામ કહેવાય. કામ એટલે ઈચ્છા, કામના. કઈ પ્રકારની આપણા જીવનમાં કામના છે? આપણા જીવનમાં ક્રોધ છે, અનેક પ્રકારનો લોભ છે, દરેક વસ્તુ માટે આપણને મોહ છે, અને આપણા જીવનમાં મદ છે. મદ મદ એટલે અહંકાર. અહંકાર 8 પ્રકારના શાસ્ત્રોમાં વર્ણ્યા. એક પોતાના જાતિનો અહંકાર, હું અમુક જાતિમાં જન્મો છું. એક પોતાના સ્વરૂપનો અહંકાર, રૂપનો, હું એટલો રૂપાળો છું. એક ધનનો અહંકાર, હું એટલો ધનવાન છું, હું એટલો ગુણવાન છું, હું એટલો મોટો છું. આવા 8 પ્રકારના અહંકાર આ શાસ્ત્રની અંદર વર્ણ્યા છે. એ મદ હોય જીવનમાં, એ મચ્છર એટલે ઈર્ષા. આ ઈર્ષા જીવનમાં, ઈર્ષાથી આપણું જીવન દાદે, પણ આપણને ખબર ન હોય, કોઈનું સારું જોઈ ન હોય, કે કોઈનું સારું સાંભળી ન હોય, કે કોઈના સારા વખાણ ન કરી, એવી ઈર્ષા આપણા જીવનમાં હોય. અને એ આ બધા સય પ્રકારના જે દુશ્મનો છે, એ દુશ્મનના મારથી આપણે હર ઘડીએ મરતા હોય છે. અને ભૂતને અને ભવિષ્યને, ભૂતકાળ અને ભવિષ્યકાળને આપણે ભીતરમાં એટલે આપણા વિચારમાં રાખીએ.
પણ વર્તમાન ને આપણે વિસરી જઈએ. આપણું જે વર્તમાન છે ને એ હકીકત ની હકીકત નું પોઝિશન છે, એ હકીકત નો કાળ છે. વર્તમાન કાળ છે ને હકીકત નો છે, અને છતાં આપણે ભૂત ભવિષ્યમાં ભૂત ભવિષ્ય ને ભજીએ. ગુરુ તત્વ ની ગમ જો આવે નામદાસ ગુરુજી નામ ની, હું તમને થઈશે એકતા એવા નિજ સ્વરૂપે નિષ્કામ ને. અજ્ઞાન માં અટવાણી દુનિયા, આવું જો સમજણ વાળું જીવન બને, આવું જયારે નિષ્ઠા પ્રાપ્ત થાય એને ગુરુ તત્વ ની ગમ આવે. આવા ગુરુ તત્વ ની જો ગમ આવે ત્યારે આ નિષ્ઠા ની પ્રાપ્તિ થાય. અને સદગુરુ નામદાસ જે યુક્તિ આપી છે જીનામ ની, એ જીનામ ને જેમ સેમ જયારે જાણવામાં આવે, જેમ સેમ જો આસરવામાં આવે, એ ગુરુ તત્વ છે, એ ગુરુત્વ છે. અને એની ગમ જયારે આવે ત્યારે ઉત્તમ પ્રકારના વ્યક્તિઓ છે એને એકતા થઈ જાય. કોની સાથે? સ્વરૂપ સાથે. તો આવા ઉત્તમ ને થઈ છે એકતા નિજ રૂપે નિષ્કામ ની. કોઈ પણ પ્રકારની જીવનમાં એને કામના ન રહે, મોક્ષ ની પણ એને ઈચ્છા ન રહે. કારણ કે મોક્ષ જે છે એ પોતે સ્વયં છે, એ એનું સ્વરૂપ છે. મોક્ષ છે એનું સ્વરૂપ છે. કામના તો શેની કરે? બીજું કઈક હોય તો કામના કરે ને, બીજું કઈ છે જ નહીં. નિજ પદ કયો કે મુક્તિ કયો કે મોક્ષ કયો કે પરમ આત્મા કયો કે પરબ્રહ્મ કયો, એ પોતે જ છે. પછી એને કોઈ પણ જાતની કામના ન હોય એવી જયારે સમજૂતી, એવી જયારે જાણપણું થાય એને નિષ્કામ ભાવ કહેવાય. એ નિષ્કામ ની કહેવાય. એવી નિજ રૂપે જયારે નિષ્કામ ની સ્થિતિ આવે ત્યારે તે સ્વરૂપ ની સ્થિતિ થાય. તો આ સ્વરૂપ નો સાર ક્યારે સમજ્યા કહેવાય. અને આ સાર જો ન સમજાય તો આપણી અજ્ઞાન દિશા છે. અજ્ઞાન દિશામાં આંટી ઘૂંટી સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. કારણ કે અજ્ઞાનમાં અટવાણી જ રહે, અટવણી જ રહે, અટવાઈ જ જાય. કારણ કે અજ્ઞાન દિશા જાણપણું નથી. એ જાણપણું જો આવે તો અજ્ઞાન દિશામાંથી ઉગરાય અને સ્વરૂપનો સાર સમજાય. સદગુરુ ભગવાનની જય.